આપણે કુદરતી પોલિમરની અંદર વાત કરેલી અને કુદરતી પોલિમરની અંદર એ વાત કરેલી કે એના ઘણા બધા મિત્રો મર્યાદાઓ હતી. કુદરતી પોલિમરની ઘણી બધી શું હતી? મર્યાદાઓ હતી. યાદ કરો મિત્રો, એક એવો છે કે ભાઈ નેશનલ છે બરોબર, બીજું એવી સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, બીજો કયો ગુણધર્મ ધરાવે છે મિત્રો? સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. તકલીફ એ છે કે મિત્રોએ 273 કેલ્વિન કરતા નીચા તાપમાને કેવો બને છે? બરડ બને છે. અને 335 કેલ્વિન માં છે બોલ્યા, 335 કેલ્વિન કરતા ઊંચા તાપમાને એ કેવો બને છે? નરમ બને છે. તાપમાન વધે તો ઓગળી જાય અને તાપમાન ઘટે તો બરડ બની જાય. બરાબર, આપણે કેમ બરડ્યું? આપણે કોઈ પણ વસ્તુ હોય બરાબર, ચોક હોય તો ચોક છે એ આમ મજબૂત, એને આમ દબાવો, પ્રેસ કરો તો એ દબાશે નહીં, પણ એને આમ કરીને આમ કરશો તો એ બરડ છે, તૂટી જશે. મીઠું છે એ મીઠું બરડ છે બરાબર, કે તમે એને આવી રીતે બળ આપશો તો એ કેવું થઈ જશે? બરડ બની જશે, ટુકડા થઈ જશે બરાબર. એટલે શું બની જશે? બરડ બની જશે. ઊંચા તાપમાને શું બની જશે? નરમ બની જશે. બીજું એ ગુણધર્મ શું છે? તો કે પાણી શોષવાનો ગુણધર્મ છે. બીજો ગુણધર્મ શું છે મિત્રો એનો? એની મર્યાદા કે પાણી શોષી લે છે. અને થર્ડ વન શું છે? પાણી શોષી લે અને પછી જે એવા બધા સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા બરોબર, તો એ શું કરે? એને થોડા અમુક લાંબા ગાળા એને શું કરી નાખે છે મિત્રો? ડીકમ્પોઝ કરી નાખે છે. એટલે મતલબ રબર એ પછી સારું રહેતું નથી, મતલબ એની સામે કોઈ પ્રતિક્રિયાત્મકતા રહેતી નથી બરોબર. તો આ બધી એની શું હતી મિત્રો? તો કે મર્યાદા. આ મર્યાદાને દૂર કરવા માટે, આ મર્યાદાને બધી મર્યાદાઓને દૂર કરવા માટે રબરનું હવે શું કરવામાં આવ્યું છે મિત્રો? કુદરતી રબરનું કુદરતી રબર ઉપર રાસાયણિક પ્રક્રિયા કરવાની છે, બીજું કઈ જ નહીં. વલ્કેનાઇઝેશન એટલે મિત્રો કુદરતી રબર ની અંદર શું ઉમેરવામાં આવે છે? સલ્ફર ઉમેરવામાં આવે છે બરોબર. કયા તાપમાને ઉમેરવામાં આવે છે મિત્રો? તો કે છે 273 કેલ્વિન તાપમાનથી, અરે સોરી, 373 કેલ્વિન તાપમાનથી 415 કેલ્વિન તાપમાન વચ્ચે બરોબર. પણ તો કે કુદરતી રબર સાથે સલ્ફર મિશ્ર કરવામાં આવે, સલ્ફર મિશ્ર કરવામાં આવશે એટલે મિત્રો કેવા બંધ બનશે? તો કે તિર્યક બંધ બનશે. કેવા બંધ બનશે? તિર્યક બંધ બનશે. અને એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ મિત્રો, કે નીટ જેડબ્લ્યુ ની અંદર આમાં એક પોઈન્ટ નથી આપેલો, પોઈન્ટ એવો છે કે વલ્કેનાઇઝેશન ની પ્રક્રિયા શું? વલ્કેનાઇઝેશન ની પ્રક્રિયા યાની ઝડપી બનાવવા માટે, ઝડપી બનાવવા માટે બરોબર કયો? તો કે ZNO ઉદ્દીપક ને ઉમેરવામાં આવે છે. આ એક સેન્ટેન્સ તમારી બુકમાં નથી આપેલું અને નીટની અંદર બરોબર પૂછાયેલો ક્વેશ્ચન છે કે વલ્કેનાઇઝેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નીચેનામાંથી કયો ઉદ્દીપક વપરાય છે? એ બી સી ડી. તો શું આવશે? ઝીંક ઓક્સાઇડ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો બરોબર, નીટની અંદર પૂછાયેલો છે. અને બીજી એક વસ્તુ કે જૂના કોર્સની અંદર જે છે એની અંદર આ સેન્ટેન્સ આપેલું છે, આપણે એનસીઆરટીમાં આપેલું નથી, તો તમારી બુકની અંદર સાઇડમાં ગમે ત્યાં જ્યાં તમને અનુકૂળતા લાગે ત્યાં તમે આને લખી નાખજો. ઓર્ગેનાઇઝેશનના ટોપિકની તમને ત્યાં આજુબાજુ જેથી કરીને તમારે ધ્યાનમાં રહે. મિત્રો હવે વાત આપણે મેઇન મુદ્દાની કરી કે સલ્ફર ઉમેરવાનો છે એટલે શું બનશે? તો કે તિર્યક બંધ બનશે.
હવે તિર્યક પણ બનશે એટલે પેલા તો શું કે આપણને ભાઈ ખબર તો જોઈએ, આપણને ખબર જ છે કે કેવું બંધારણ છે, બરોબર? એવું હોય CH2 પછી C પછી અહીંયા CH3 ડબલ બોન્ડ CH અહીંયા CH2 આ રીતનું શું છે આપણું કુદરતી રબર છે, બરોબર? આ કુદરતી રબર નો સેમ ટુ સેમ ડિજોન CH2 સિંગલ બોન્ડ, બરોબર? પછી અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ CH3 ડબલ બોન્ડ CH અહીંયા CH2 અને આગળ આખી લાંબી શૃંખલા. તો આ શું છે? આ કુદરતી રબર છે. હવે આના ઉપર જ્યારે મિત્રો સલ્ફર ઉમેરવામાં આવે, કોને ઉમેરવામાં આવે મિત્રો? સલ્ફર ને ઉમેરવામાં આવે છે ત્યારે કેવા બંધ બને છે? તો કે તિર્યક બંધ બને. કેવા બંધ બને છે મિત્રો? તિર્યક બંધ. અને આ તિર્યક બંધ બને એટલે કઈ રીતે બંધ બનશે તિર્યક બંધ મિત્રો? તો કે અહીંથી પાઇ બંધ તૂટશે અને આ બાજુથી પાઇ બંધ તૂટશે, બરોબર? બંને જગ્યાએથી પાઇ બંધ તૂટશે અને વચ્ચે શું જોડાઈ જશે? સલ્ફર જોડાઈ જશે. વચ્ચે શું જોડાઈ જશે મિત્રો? સલ્ફર જોડાઈ જશે. એટલે આ કેવો બંધ બની જશે મિત્રો? તિર્યક બંધ બની જશે. અને આ વચ્ચે સલ્ફર જોડાય છે એટલે આ બંધને કેવો બંધ કહેવાય મિત્રો? તો કે તિર્યક બંધ કહેવાય, બરોબર? બીજું એક આપણે NCERT માં તમને બંધારણ આપેલું છે, એ બંધારણ આપેલું છે નોર્મલ કેવું આપેલું છે? તો કે ઘણી બધી વખત અહીંયા આ બધું સેમ ટુ સેમ, બરોબર? દાખલા તરીકે આ કેવી રીતે આવી છે, ત્યાંથી પ્રોસીજર હોય, બરોબર? તો બીજું બંધારણ આપણે ઉપમા રીતે આપેલું છે. અહીંયા શું છે? ડબલ બોન્ડ છે. તો અત્યંત તીર્ય પણ ક્યાં બની દીધો? સલ્ફર નો, બરોબર? તો કે આ બંને પાટલની વચ્ચે તીર્ય પણ બને. એટલે જેમ સલ્ફર તમે વધારે ઉમેરો, જેમ સલ્ફર તમે વધારે ઉમેરો તેમ કુદરતી રબર છે એ પોતાનો મૂળ ગુણધર્મ ચેન્જ કરશે, એ પોતાનો મૂળ ગુણધર્મ ચેન્જ કરશે અને કંઈક અપગ્રેડ વાળો ગુણધર્મ આવશે. એટલે શું કરો કે જયારે રબર ઉમેરવામાં સલ્ફર ઉમેરવામાં આવ્યો એટલે રબરનું શું કર્યું આપણે? વલ્કેનાઇઝેશન કર્યું. એટલે કુદરતી રબરની વચ્ચે સલ્ફરના કેવા બંધ બની ગયા છે? તિર્યક બંધ બની ગયા. કેવા બંધ બની ગયા મિત્રો? તિર્યક બંધ બની ગયા, બરોબર? એ તિર્યક બંધ બંધવાને કારણે, બરોબર? એવું છે કે ભાઈ જ્યારે જ્યારે સલ્ફર, બરોબર, કુદરતી રબરમાં કુદરતી રબરમાં 5% How many percentage? 5% sulfur. ઉમેરવામાં આવે છે. ત્યારે કેવું? તો કે ભાઈ ટાયર નું ત્યારે કેવો રબર બને છે મિત્રો? ટાયર નું રબર બને છે, ખાસ ધ્યાન રાખજો, બરોબર? અને બીજી એક વસ્તુ મિત્રો, ખાસ કરીને, બરોબર, કે ની જેવલી માટે કે જ્યારે 30% સલ્ફર ઉમેરવામાં આવે, ત્યારે બેટરીના આવરણનું રબર બને છે. એટલે શું કે મિત્રો, કે જ્યારે તેની અંદર જો સલ્ફરને 5% થી વધારીને 30% ઉમેરવામાં આવે તો 5%માં કેવું રબર બને? આપણે જે વાહનો છે, વાહનોના ટાયરો બનાવવા માટેનું જે રબર હોય તો એ રબર બને, બરોબર? પરંતુ જ્યારે એમાં 30% સલ્ફર કેવો વધુ પ્રમાણમાં જયારે સલ્ફર ઉમેરવામાં આવે છે મિત્રો, તો ત્યારે એ છે એમાં તો કે બેટરીના આવરણ માટેનો રબર બનાવવામાં એનો ઉપયોગ થાય છે. તો આ પોઈન્ટ આપણે NCERTમાં નથી, બરોબર, પણ તમે જરીક નોટ ડાઉન કરી લેજો, બરોબર? હવે મિત્રો આને કેવા ગુણધર્મો? તો કે ભાઈ આનું ગુણધર્મો કેવા હતા? તો કે ભાઈ આપણને કુદરતી રબરના ગુણધર્મો ખબર છે, બરોબર? આ શું હતું? તો કે ભાઈ 283 કેલ્વિન તાપમાન કરતા નીચા તાપમાને જાય
કોણ કુદરતી રબર પણ વલ્કેનાઇઝેશન રબર છે એ નરમ બનતું નથી આ છે એ 335 કેલ્વિન તાપમાન કરતા જો સોરી બરડ બની જતું હતું બરોબર અને અહીંયા શું બની જતું હતું નરમ બની જતું હતું તો અહીંયા એ 335 કેલ્વિન તાપમાને વલ્કેનાઇઝેશન કરેલું રબર ક્યારેય નરમ બનતું નથી એટલા માટે તો 5% સલ્ફર ઉમેરેલું હોય મિત્રો એના વાહનો બનવાનું ચલાવવા માટે જે ટાયર બનવું ઉપયોગી છે બરોબર એ ટાયરની બનાવટમાં પણ ઉપયોગ થાય છે વલ્કેનાઇઝેશન રબરનો ઉપયોગ થાય છે કુદરતી રબર ઉપયોગ કરતા નથી તો આ રબર કેવા પ્રકારનું રબર છે તમારે કેવું હોય તો કહી શકાય ત્યાં અર્ધ સંશ્લેષિત સ્ત્રોતના આધારે કેવું હોય તો કેવું રબર છે મિત્રો અર્ધ સંશ્લેષિત રબર છે કેમ અર્ધ સંશ્લેષિત રબર છે કારણ કે તેને કુદરતી રબર ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને બીજો નવા ગુણધર્મો આપણે જોઈતા ગુણધર્મો વાળું રબર બનાવીએ છીએ એટલા માટે આ વલ્કેનાઇઝેશન રબર છે એ કેવું છે અર્ધ સંશ્લેષિત રબર છે બોડીની અંદર એમસીક્યુ પૂછાયેલું છે બરોબર વલ્કેનાઇઝેશન રબર બેટરીના આવરણ માટેનું રબર કે ટાયર માટેનું રબર છે કેવા પ્રકારનું છે બરોબર કુદરતી રબર છે અર્ધ સંશ્લેષિત રબર છે સંશ્લેષિત રબર છે કે આપેલ પણ નહીં બરાબર આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકાય એમસીક્યુ પૂછી શકાય એસક્યુ પણ આમાંથી સારા એવા નીકળી શકે એટલા કારણે નરમ પણ બનતું નથી બરોબર આની અંદર સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ વધારે જોવા મળે છે જ્યારે વલ્કેનાઇઝેશનમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ આટલો બધો વધારે જોવા મળતો નથી એના પછી વાત કરીએ તો આ છે કુદરતી રબર એ પાણી શોષવાનો ગુણધર્મ ધરાવે મતલબ એ છે પાણીને શું કરી લે એબ્સોર્બ કરી લે પાણીને પોતાની અંદર શોષી લે બરોબર જ્યારે વલ્કેનાઇઝેશન રબરમાં એ ગુણધર્મ એ પાણી પ્રત્યે કેવો છે પ્રતિકાર એને પાણીની કોઈ અસર થતી નથી એ પાણીને પોતાની અંદર એબ્સોર્બ કરી શકતો મતલબ કરતો નથી એટલે કુદરતી રબર કરતા વલ્કેનાઇઝેશનના રબરના ગુણધર્મો કેવા થયા અપગ્રેડેશન વાળા બરોબર પછી આના પર એસિડ બરોબર અથવા તો જે ખનિજ તેલ વનસ્પતિ તેલ બરોબર અને જે સૂક્ષ્મ જીવાણુઓ છે એની અસર કુદરતી રબર ઉપર થાય જ્યારે વલ્કેનાઇઝેશન રબર ઉપર આની કોઈ સૂક્ષ્મ જીવોની અસર થતી નથી ત્યારે એવું જોયું કે ટાયરમાં બેક્ટેરિયા લાવી ગયા ટાયર ફાટી ના એના ઉપર એવી કોઈ જ પ્રકારની અસર થતી નથી બરોબર એટલે આ વલ્કેનાઇઝેશન રબર આ તમારે ક્યાં ધ્યાન રાખવાનું છે આ એક પોઈન્ટ છે નવો એક્સ્ટ્રા એ તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર ગમે ત્યાં સાઈડમાં જ્યાં તમારી નજર પડે ત્યાં અને ખાસ કરીને ક્યાં તો કે વલ્કેનાઇઝેશનના ટોપિકની ભૂમિકા આજુબાજુ તમે લખી શકો છો બરોબર એના પછી છે મિત્રો નિયોપ્રિન બરોબર એના પછી કયું રબર છે મિત્રો નિયોપ્રિન રબર છે યાદ કરો નિયોપ્રિન ને ઘણી બધી રેફરન્સ બુક ની અંદર મિત્રો ક્લોરોપ્રિન તરીકે પણ ઓળખવામાં આવે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો નિયોપ્રિન ને ઘણી બધી રેફરન્સ બુક ની અંદર કયું ક્લોરોપ્રિન તરીકે પણ ઓળખવામાં આવે છે આ વન ટાઈપ ઓફ ઇલાસ્ટોમર રબર જ છે પણ આ રબર મિત્રો કેવું છે તો કે આ રબર છે સંશ્લેષિત રબર માણસે બનાવેલું છે બરોબર આ તમને ક્યાંય કુદરતમાંથી મળતું નથી તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો નિયોપ્રિન છે તો એનો મોનોમર કયો તો કે મિત્રો એનો મોનોમર ક્લોરોપ્રિન ક્લોરોપ્રિન એટલે શું તો કે ભાઈ CH2 ડબલ બોન્ડ C અહીંયા CL અહીંયા CH2 ડબલ બોન્ડ IUPAC નામ શું થશે મિત્રો તો કે 2-chloro-buta-1-3 તો બીજું મિત્રો આનું નામ તો કે ક્લોરોપ્રિન તરીકે પણ ઓળખવામાં
આવે છે. બીજા કયા નામથી ઓળખવામાં મિત્રો? ક્લોરોપ્રિન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આની પોલિમરાઇઝેશન પ્રક્રિયા, એવી પ્રક્રિયા થાય મિત્રો, પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય, પણ ખાસ ધ્યાન રાખજો પોલિમરાઇઝેશન પ્રક્રિયા પણ કેવી પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે કે સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે? તો યાદ રાખવાનું છે યોગશીલ પોલિમરાઇઝેશન. પ્રશ્ન થાય સાહેબ બોલો સર કેમ યોગશીલ, કેમ એને આપણે સંગનન પોલિમરાઇઝેશન ના લીધી? ચલો જોઈએ એની પણ આપણે વાત કરીએ. પેલા ધ્યાન શું થાય? તો કે આ પાયલન પાયલન તૂટે અને નવો પાયલન બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે નિર્માણ પામે, બરોબર? તો બનતો જે પોલિમર છે એ કેવો હશે? તો ભાઈ સી એચ ટુ, પછી અહીંયા સી ઉપરની બાજુ, તમે નીચેની બાજુ પણ સી એલ દર્શાવી શકો, એ શું છે? કોઈ જરૂરી છે નહીં, બરોબર? અહીંયા કેવા થઈ જશે? ડબલ બોન્ડ, પછી અહીંયા સી એચ, પછી અહીંયા સી એચ ટુ, હાઉ મેની ટાઈમ? એમ ટાઈમ. પણ અહીંયા એમ કરવાનું ભૂલવાનું નહીં, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો પ્રશ્ન થાય સાહેબ કેમ યોગશીલ પોલિમરાઇઝેશન? તો કે જો બેટા કેમ સંગઠન પોલિમરાઇઝેશન નહીં? તો કે જો આમાં ક્યાંય પાણી આવવાનું દૂર થયો ના, ક્યાંય સમાન ક્રિયાશીલ સમૂહ છે ના, બરોબર? પણ હા, એક જ પ્રકારનો મોનોમર જે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે છે અને એકબીજા સાથે જોડાય છે, પોલિમર બનાવે છે મિત્રો, તો એ પોલિમરાઇઝેશન ને કેવી પ્રક્રિયા કહેવાય? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા યાદ કરવા વ્યાખ્યા કરવા માટે, બરોબર? જો આ બુકમાં બધું નોટ ડાઉન કરતા રહેજો મિત્રો, કારણ કે એકવાર ભૂલી જવાથી પણ બધું આવડતું નથી. ચલો અત્યારે ભણી ગયા છીએ, તમે બધું સમજી લો છો, સમજી ગયા છો, પણ જરૂરી નથી કે પછી તમને લોંગ ટાઈમ માટે યાદ રહેવાનું છે, બરોબર? એના માટે તમારે શું કરવું પડશે? રિવિઝન કરવું પડશે. તો રિવિઝન કરવા માટે શું કરવું પડશે? તમારી પાસે જો આ કઈ વસ્તુ હશે, કઈક લખેલી છે, નોટ ડાઉન કરેલું હશે, બરોબર, તો એ તમને રિવિઝન કરવામાં સરળતા રહેશે. સાહેબ યુટ્યુબ છે ને, ફરી વાર પાછા વિડીયો જોઈ લઈશું, પણ મિત્રો રિવિઝનમાં વિડીયો જોવામાં તમારે ટાઈમ કેવો લાગશે? વધુ લાગશે, અને ટાઈમ વધુ લાગશે ત્યારે એ રિવિઝનમાં કામ લાગતું નથી. હા, આ વસ્તુ ક્યાં કામ લાગશે તમને? તમને ક્યાંક ડાઉટ છે, બરાબર? કોઈ ક્લિયર બનતા રહો, આ વસ્તુ આપણને સમજાણી નહીં, બરાબર? તો એ સમયે તમે ડાયરેક્ટ સર્ચ મારી શકો અને એ ટોપિકનો એ પોર્શન જોઈ લો, બરાબર? એટલે તમને એનું સોલ્યુશન મળી જાય, કે આ વસ્તુ આ રીતે આવશે. પણ જ્યારે રિવિઝન કરવા બેસો ત્યારે આ બધી વસ્તુ તમે ક્યાંક તમારી બુકની અંદર જ્યારે તમે નોટ ડાઉન કરી હશે મિત્રો, તો એ તમને વધારે ફાયદાકારક થશે, બરાબર? એટલા માટે કહું છું કે આ બધું ઉપયોગ ગમે ત્યાં, જ્યાં તમને અનુકૂળતા લાગે, તમને જ્યાં તમને સરળતા લાગે, ત્યાં બધી જગ્યાએ તમે લખી દેજો, બરાબર? બનાવટ થઈ, મેં તમને કીધું પોલિમર ભણશો એટલે ત્રણ વસ્તુ ભણવાની, બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. એટલી વસ્તુ ભણવાની ત્રણ, બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ. ચલો બનાવટની વાત પૂરી થઈ, હવે વાત કરીએ ગુણધર્મ. તો કે આ પોલિમર છે એ વનસ્પતિ અને પ્રાણી તે પ્રત્યે બિન પ્રતિકારક છે. સોરી, કેવો છે? પ્રતિકારક છે. મતલબ કે તેને આ વનસ્પતિ તે લાગે છે, સનફ્લાવર હોય, વિમલનું આ કપાસિયા તેલ, સનફ્લાવર હોય, શું આ બધું જે વસ્તુ તમે કોઈ પ્લાસ્ટિક ની અંદર ભરો છો, બરોબર, આ રબર ની અંદર તમે ભરો છો ઇલેસ્ટોમર ની અંદર, તો એની આને કોઈ અસર થતી નથી, બરોબર? એટલા માટે આનો ઉપયોગ છે. એ આનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? તો કે કન્વેયર બેલ્ટ ની અંદર, કન્વેયર બેલ્ટ ની અંદર એનો ઉપયોગ થાય. પછી એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભાઈ પાણીની નળીઓ બનાવવામાં એનો ઉપયોગ થાય. ઘણી બધી જગ્યાએ પગરખા બનાવવામાં, બરોબર, પગરખા બનાવવામાં પણ નિયોપ્રિન ઉપયોગ થાય છે. તમને યાદ રહેજો મિત્રો, ઘણી બધી વખત આજે બાંધકામના કામ ચાલતા હોય તો ત્યાં જે લોકો વર્ક કરતા હોય છે, બરોબર, તો એને મોટાભાગનો સમય
અને સિમેન્ટ સાથે જ રહેતો હોય છે. એટલે જયારે કોઈ સિલેબ કરતા હોય ત્યારે એ કહ્યું તમારા પગના એના બૂટ હોય એના બૂટ કેવા મોટા મોટા છે, બરોબર. એમાં મોટા ભાગે કયું છે, નિયમિત યુઝ થયેલો હોય છે દીકરાને, કે સિમેન્ટ કે બીજા કોઈ પણ ઓઇલી પદાર્થ, બીજા કોઈ પણ ઓઇલી પદાર્થ એને કોઈ જ પ્રકારનું નુકસાન કરતા નથી. કારણ કે બધા પોતે શું કરે છે, પ્રતિકાર કરે છે, બરોબર. કન્વેયર બેલ્ટ આપણે ઘણી આવતી વખત તમને ખ્યાલ હોય તો જે મોટર આપણે ઘંટી હોય તો મોટર અને એવા જે પથ્થરની વચ્ચે જે એને ફેરવવા માટે, બરોબર, જે બેલ્ટ આપે એ કન્વેયર બેલ્ટ. પેલા હવે તો ઇલેક્ટ્રિક મોટરો આવી ગઈ હોવાની અંદર, પેલાના સમયમાં મશીનો ચાલતા. હજુ તમને ખ્યાલ હોય કે કેનાલ જતી હોય ગામડાની અંદર, ગામડે ગયા હોય, ગામડે રહેતા હોય તો એને આના વિશે વધારે ખ્યાલ હોય, બરોબર. કે ગામડે ગયા હોય તો મિત્રો તમને આમની અંદર જે કેનાલની પાંખે મશીન મૂકેલું હોય, પંખો એક્ઝેટ એની નીચે કેનાલની એકદમ અંદર હોય, બરોબર, અને ત્યાંથી એ બેલ્ટ દ્વારા એ રોટેટ થતો હોય, એ બધા શું છે કન્વેયર બેલ્ટની અંદર એનો ઉપયોગ થતો હોય છે, બરોબર. નિયમ ફ્રી પછી આપણે મિત્રો વાત કરવાની છે ગુના એમ. નિયમ ફ્રી પછી આપણે કોની વાત કરવાની છે મિત્રો, ગુના એમની વાત કરવાની. હવે મિત્રો આપણે વાત કરવાની છે ગુના એમ નવો પોલીમર, બરોબર. યાદ કરો આપણે પોલીમર ઓલરેડી આમાં જોઈ ગયેલો, કયો, ગુના એસ, બરોબર. ગુના એમ છે કેવો પોલીમર છે મિત્રો, તો કે સંશ્લેષિત પોલીમર છે. એ કેવો પોલીમર છે, ગુના એમ સંશ્લેષિત પોલીમર છે, બરોબર. હવે જો મિત્રો ખાસ ધ્યાન આપો કે ગુના એમ છે, ગુના એસ વિશે તો આપણે ઓલરેડી આગળ અભ્યાસ કરી ચુક્યા છીએ. ગુના એમ છે એની અંદર બે મોનોમર વપરાય મિત્રો, એટલે મોનોમર વપરાય બે, એક છે બ્યુટા 1,3-ડાઈન અને એક છે એક્રિલો નાઇટ્રાઇન. બે મોનોમર વપરાય, એક છે ગુના અરે બ્યુટા 1,3-ડાઈન અને બીજું છે એક્રિલો નાઇટ્રાઇન. બ્યુટા 1,3-ડાઈન એટલે શું કહેવાય, તો કે CH2 ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH2. તો આ શું છે મિત્રો, તો કે બ્યુટા 1,3-ડાઈન. બ્યુટા 1,3-ડાઈન ની પ્રક્રિયા મિત્રો કોની સાથે, એક્રિલો નાઇટ્રાઇડ સાથે. એક્રિલો નાઇટ્રાઇડ એટલે CH2 ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CA, ધેટ ઇઝ કોલ્ડ એક્રિલો નાઇટ્રાઇડ સાથે પ્રક્રિયા થાય, બરોબર. કઈ પ્રક્રિયા થાય, પોલિમરાઇઝેશન. પણ કઈ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે યાદ રાખજો મિત્રો, યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય એટલે 3-3 5-1 2 જો પોલિમર કઈ રીતે બને, બરોબર. અને બધા જ કેટલા, તો કે n ટાઈમ. હાઉ મેની ટાઈમ, તો કે n ટાઈમ, બરોબર. બંધ તૂટે એટલે બનતો પોલિમર કેવો થશે મિત્રો, ખરો જગ્યાનો ભાવ છે ધ્યાન રાખજો, CH2 એટલે એક શાખા એમ પડી, ડબલ બોન્ડ નો શું થઈ ગયો, સિંગલ બોન્ડ. હવે આ બંનેની વચ્ચે મિત્રો શું બની જશે, ડબલ બોન્ડ બની જશે, બરોબર. એટલે શું હશે, અહીંયા CH સિંગલ બોન્ડ ના શું થઈ ગયા, ડબલ બોન્ડ, પછી અહીંયા CH, બરોબર, પછી અહીંયા CH2. આ જે CH2 છે મિત્રો એ કોની સાથે જોડાશે, આ CH2 સાથે જોડાશે, બરોબર. એટલે અહીંયા શું થશે, CH2, બરોબર, પછી ડબલ બોન્ડ ના સિંગલ બોન્ડ CH, બરોબર, અને અહીંયા કયું છે CN, બરોબર. તો આ જે પોલિમર થયો એ કયો પોલિમર થયો, એ ગુના એમ પ્રકારનો પોલિમર થયો. આ ઇલેસ્ટ્રોમર છે, ઇલેસ્ટ્રોમર એટલે રબર છે, બરોબર. આ શું થઈ એની બનાવટ ખાસ ધ્યાન રાખવાનું, એમ ક્યાંય પણ ભૂલતા નહીં. આપણા ગુજરાત બોર્ડ ની અંદર જયારે થિયોરિટિકલ એક્ઝામ આવતા હો તો ત્યારે તમારે આ એમ ટાઈમ લખવું ખૂબ જ જરૂરી છે, બરોબર. કારણ કે અમે જયારે પેપર ચેક કરવા જતા હોઈએ છીએ ત્યારે હકીકતે તમે જો એમ લખતા ભૂલી જાઓ એમ ટાઈમ લખતા, તો અમે માનવ થિયરી ની અંદર માર્ક્સ
સંસ્કૃત કરતા હોઈએ છીએ, બરોબર? એટલે એ જે ગાઈડલાઇન્સ પ્રમાણે, એની જે આંસરકી પ્રમાણે એમાં માર્ક્સ કેટલો કટ થાય છે, એટલે વારંવાર તમે ઘણી બધી વખત કહેતો હોવ છો કે આની વસ્તુ આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું, બરોબર? હવે જો મિત્રો બીજું કેના ગુણધર્મો, તો કે એ ઓઇલી પદાર્થ, ઓઇલી તેલી પદાર્થ તેનો ઉપયોગ થાય. હવે પેટ્રોલની ટાંકીના આવરણમાં ઉપયોગ થાય એનો મતલબ શું છે મિત્રો? તો કે આપણે જે પેટ્રોલ પંપ ઉપર જઈએ તો ત્યારે એને જે બા સ્ટોરેજના કુવા બનાવેલા હોય ને, તો એની અંદર જે ટાંકીઓ મૂકીને પેટ્રોલની મિત્રો, તો એ ડાયરેક્ટ નોર્મલ ડાયરેક્ટ કે પ્લાસ્ટિક કે પોલિથિનના નથી હોતા, બરોબર? એની અંદર આખું ગુના એનું અસ્તર લગાડેલું હોય, પછી એની અંદર પેટ્રોલ ભરવામાં આવે. આપણે આજે રોડે હાઈવે ઉપર જઈએ તો આપણને ઘણા બધા પેટ્રોલના ટ્રક આપણે જોયા હોય, તો પેટ્રોલના ટ્રક બહારથી આખો કુંભો હોય, લોખંડનો હોય, આખો ટાંકો હોય, બરોબર? એવો હોય લોખંડનો હોય, પણ એનો મતલબ એવો નહીં કે ડાયરેક્ટ એની અંદર પેટ્રોલ ભરવામાં આવે. એની અંદર ડાયરેક્ટ પેટ્રોલ ભરવામાં આવતું નથી, એની અંદર આખો અંદર ગુના એમનું રબરનું લેયર હોય, એમાં કોઈ અસર થતી હોતી નથી, બરોબર? હવે આપણે પછી આ શબ્દ સુધી કેવા સંશ્લેષિત પોલિમર જોયા, આ બધા કેવા પોલિમર ની વાત હતી? સંશ્લેષિત પોલિમર. હવે મિત્રો મારે તમને વાત કરવી છે કે કયા પોલિમર ની વાત કરવી છે મિત્રો, તો કે એ વાત કરવી છે એ છે બાયોડિગ્રેડેબલ પોલિમર ની વાત કરવી છે. જો બે પ્રકારના પોલિમર હોય છે મિત્રો, બાયોડિગ્રેડેબલ પોલિમર અને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર. શું છે, કઈ રીતે છે તે આપણે આગળ જોઈશું.